भरूच जिल्लाना झगड़िया सुल्तानपुरा गामना मुस्लिम समाज द्वारा आज रोज झगड़िया मामलतदार ने आवेदन पत्र आपीने इस्लामना पैगंबर विषे अभद्र भाषा बोलीने अपमानित करवा बदल नुपुर शर्मा सामे कायदाकीय रीते फौजदारी कार्यवाही करवा माटे मांग करवामां आवी हती। उल्लेखनीय छे कि गत तारीख 30 मीना रोज टीवीना माध्यमथी भाजपा प्रवक्ता नुपुर शर्माए एक टीवी डिबेट कार्यक्रममां इस्लामना पैगंबर विषे अभद्र भाषा बोलीने इस्लामना स्थापक पैगंबर साहेबनुं अपमान कर्युं हतुं। टीवी डिबेटना कार्यक्रममां अन्य કેટલાક લોકોએ પણ ભાગ લીધો હતો અને તે લોકો નુપુર શર્માને ચૂપચાપ સાંભળતા રહ્યા હતા। કોઈએ તેને રોકી નહીં। નુપુર શર્માના આ કૃત્યથી મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોવાની જણાવી તેની સામે કડક કાર્યવાહી કરવા આવેદનમાં માંગ કરાઈ હતી। મુસ્લિમ સમાજ દ્વારા નુપુર શર્માના આ વર્તનને વખોડી કાઢવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવાયું હતું કે આપણો ભારત દેશ અનેકતામાં એકતામાં માનવાવાળો દેશ છે। કોઈ પણ ધર્મનું અપમાન ચલાવી લેવાય નહીં। આવી અભદ્ર ભાષા બોલવી કે કોઈ સમાજને બદનામ કરવો લોકશાહી વિરુદ્ધ હોવાનું જણાવીને સ્વતંત્રતા સામે જોખમ ઊભું ના થાય તેમજ લોકોમાં ભયનું વાતાવરણ ઊભું ન થાય તે માટે ફરીવાર કોઈ ઇસમ દ્વારા અવકૃત્ય ન થાય તે માટે ધર્મના નામથી થતા ટીવી ડિબેટ બંધ થાય તેવી પણ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી। ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર આપીને આ આવેદન રાજ્યના રાજ્યપાલને પહોંચાડવા ઝઘડિયા સુલતાનપુરા મુસ્લિમ સમાજ દ્વારા અરજ કરવામાં આવી હતી। નમસ્કાર, આજે અમો ઝઘડિયાના તમામ મુસ્લિમ સમાજના માણસો અને બિન સાંપ્રદાયિકમાં માનનારા અમે બધા લોકો આજે એક આવેદનપત્ર અમો આજે આપ્યું છે। પ્રાંત સાહેબને અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રની અંદર અમે એવું કહેવું છે કે આજે દેશની અંદર જે પણ ખરાબ માહોલ જે થયો છે અને જેની સરકારે અન્યાય જેલ કરી નથી અને જે સારા લોકો છે એવા સંસદ સભ્ય અને બીજા સભ્ય બિન સાંપ્રદાયિક લોકોની જેલમાં પૂરવાની ધમકી આપી છે અને ઘણાને પરું એફઆઈઆર કરી છે, એ ખોટું છે। એમની સામેથી એફઆઈઆર ખસાડી લેવી જોઈએ, એમની સામેથી કેસ ખસાડી લેવા જોઈએ અને ફક્ત ને ફક્ત આ દેશની વિરુદ્ધ જે પણ કંઈ ગદ્દારો લોકો નુપુર શર્મા જેવા લોકોને તાત્કાલિક એફઆઈઆર કરીને બંધ કરવી જોઈએ એવું ખાલી મુસ્લિમ સમાજ ઝઘડિયાના નથી કહેતા પણ દુનિયાના લોકો તમામ, એ હિન્દુ હોય કે મુસલમાન હોય, તમામ લોકો એવા છે જે આજે બહાર આવ્યા છે અને કહે છે કે નુપુર શર્માને જેલ થવી જોઈએ। અમે આ વાત, અમારા શબ્દની વાત અમે આજે પ્રાંત સાહેબને ઓફિસમાં આપી છે। રિયાઝ પટેલનો રિપોર્ટ, ભરૂચ।